તો સુરત થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત ના ઓલપાડ ના જે પિજરત ગામ ની ઘટના જ્યાં શોર્ટ સર્કિટ થી કાર માં ભીષણ આગ લાગી છે, ત્યારે કામરેજ થી પિજરત ગામ તરફ જતી હતી કાર, જ્યાં કાર માં સવાર બે વ્યક્તિ બહાર આવી જતા બચાવ થયો છે, ત્યારે સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં શોર્ટ સર્કિટ થી જે આગ લાગવાની ઘટના બની છે કાર માં, કે જ્યાં સુરત ના ઓલપાડ ના જે પિજરત ગામ છે, પિજરત ગામ ની આ ઘટના છે, શોર્ટ સર્કિટ થી જે કાર માં આગ લાગી છે અને કામરેજ થી પિજરત ગામ તરફ આ કાર જઈ રહી હતી, ત્યારે શોર્ટ સર્કિટ થી કાર માં આગ લાગી હતી, જ્યાં કાર માં સવાર બે વ્યક્તિ બહાર આવી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો, ત્યારે સ્થાનિકો દ્વારા જે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક કાર જે છે એ બળી રહી છે, કાર જે છે એમાં જે કહી શકાય કે આગ લાગવાની આ ઘટના બની છે, જે ઓલપાડ નું પિજરત ગામ છે ત્યાંની આ ઘટના, જ્યાં કાર માં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગવાની ઘટના બની છે, કે જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે અવારનવાર વાહનમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક ઘટના સુરતના ઓલપાડના પિજરત ગામ છે ત્યાં બની છે, જ્યાં કામરેજ થી પિજરત ગામ તરફ જતા આ ઘટના બની હતી, જ્યાં કારમાં શોર્ટ સર્કિટ થયો અને કારમાં આગ લાગવાની ઘટના બની હતી. આ કારમાં બે વ્યક્તિ સવાર હતા, પરંતુ આ બંને વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી અને બહાર આવી ગયા હતા અને તેઓનો આબાદ બચાવ થયો હતો, ત્યારે સ્થાનિકો દ્વારા જે આગ લાગી હતી કારમાં એને કાબુ મેળવવાના પ્રયત્નો થયા.